ગુજરાતની સૌથી મોટી સરકારી સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી સામે આવી છે, જેમાં હોસ્પિટલના એક વોર્ડની બહારનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે વિડિયોમાં સરકારી હોસ્પિટલમાં રખડતા કૂતરાઓને હોસ્પિટલ તંત્રની બેદરકારીની પોલ ખુલ્લી પાડી હતી. સહેરની એસએસજી હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી સામે આવી છે, જેમાં દર્દીઓ માટેના ભોજનની રખડતા કૂતરા મિજબાણી માનતો વિડિયો વાયરલ થયો છે. વડોદરાની સરકારી સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યમાંથી વિવિધ રોગોના ઇલાજ માટે દર્દીઓને લઈને તેમના પરિવારજનો આવતા હોય છે, ત્યારે દર્દી અને તેમના પરિવારને નિઃશુલ્ક ભોજનની હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ જે રીતે હોસ્પિટલનો એક વિડિયો વાયરલ થયો છે, તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હોસ્પિટલમાં દર્દીના વોર્ડની બહાર રખડતા કૂતરા ફરી રહ્યા છે અને દર્દીઓ માટે આવેલ ભોજનમાં રખડતા કૂતરા મિજબાની માનતા દેખાઈ રહ્યા છે. સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલની બેદરકારીની વાતની સાબિતી આપતા કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. તેવામાં સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં દર્દીઓ માટે બનાવવામાં આવેલા ભોજન લઈને આવેલ કર્મચારી જમવાનું વોર્ડની બહાર મૂકી વાતોએ ચડ્યા હતા અને કૂતરું રોટલી લઈને ભાગ્યું હતું. વાતની જાણ જવાબદારને થતાં તાત્કાલિક કૂતરાને ભગાડી અન્ય ભોજન સુરક્ષિત કરવામાં આવ્યું હતું. એસએસજી હોસ્પિટલનું કેમ્પસ આખું મોટું છે અને એમાં શ્વાનની અવર જવર રહેતી હોય છે અને તકેદારી પણ અમે રાખતા હોઈએ છીએ, પણ ક્યાંક ક્યાંક છે તે નજરચૂકથી કોઈ અમુક એરિયામાં જતા રહેતા હોય ત્યારે આવું બનતું હોય છે. છતાં બધાને ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ, એમાં છે તે સિક્યુરિટીવાળા હોય તો સિક્યુરિટીવાળા હોય, અમારો સ્ટાફ હોય, અમારો વર્ક ચાર હોય, નર્સિંગ જોઈને જેની ધ્યાન પર આવે, મારા રાઉન્ડ દરમિયાન પણ મારા ધ્યાન પર આવેલ છે, એટલે જે તે વખતે ઇન્સ્ટ્રક્શન આપેલી છે અને અત્યારે આવી ઇન્સ્ટ્રક્શન આપતા રહેતા હોય છે, પણ છતાંય આવો દુઃખદ ઇન્સિડન્સ ક્યાંક બની જતો હોય છે. અને તમામને આવી ઇન્સ્ટ્રક્શન આપી દેવાનું કે ભાઈ આવું બનવું ના જોઈએ. જ્યારે જમવાનું હોય ભોજન તો એવામાં તો કોઈ બહુ તકેદાર રાખવાની હોય તો એવી અમે સૂચના આપી દેવામાં આવેલી છે. અને આ તો કાયમી હોય છે સૂચના, એમાં કંઈ વારંવાર કહેવાનું હોતું નથી, અને જે કર્મચારીઓ ધ્યાન નહીં રાખે એને પણ કડકથી કહેવામાં આવશે. મેં આપને કહ્યું એમ, મેં તો અહીંયા મારું પોસ્ટિંગ થયું ત્યાર પછી ઓળના રાઉન્ડ લેવાના શરૂ કરી દીધા છે અને વ્યક્તિગત જે જવાબદાર કર્મચારી હોય કે અધિકારીને અમે કડક રીતે કહેવામાં આવે છે અને આવું ચલાવી લેવામાં નહીં આવે. અને હવે કપરા શબ્દોમાં કહેવામાં આવશે, વત્તા આકરા પગલાં પણ લેવામાં આવશે, આવું ચલાવી નહીં લેવાય છે, પણ એને કંટ્રોલ કરીશું, સમસ્યા કાયમી ના રહેવી જોઈએ, એનો હલ કરીશું. ના ના, એ ખાલી આપણે માનીએ કે બધું ભોજન ના થયું હોય, ક્યાંક ટચ થયું એટલે એ લોકો તરત જ ધ્યાન આપતા હોય છે અને એને ડિસ્કાર્ડ કરી દેતા હોય છે.